हूं छु पंकज। शुरुआत करीशु महत्वपूर्ण खबर थी। सौराष्ट्र युनिवर्सिटी नी परीक्षा मौकूफ राखवामां आवी छे। 15 अने 21 जूने योजनारी परीक्षा रद्द करवामां आवी छे। शिक्षण विभागना परिपत्र बाद आ निर्णय लेवामां आव्यो। ऑनलाइन परीक्षा अंगे हवे निर्णय लेवाशे। युनिवर्सिटी नी बैठक बाद निर्णय लेवामां आवशे। तो सौराष्ट्र युनिवर्सिटी नी जे परीक्षा छे जे 15 अने 21 जूने योजनार हती तेने रद्द करवामां आवी छे। शिक्षण विभागना परिपत्र बाद निर्णय लेवायो छे। हवे ऑनलाइन परीक्षा अंगे निर्णय हवे पछी लेवाशे। युनिवर्सिटी नी जे बैठक छे ए बैठक मळवानी छे, त्यार पछी आ अंगे निर्णय लेवामां आवशे। न्यूज 18 गुजराती ना अहेवालनी कैबिनेट मंत्री कुंवरजी बावड़िया ए नोंध लीधी। न्यूज 18 गुजराती ए तापी ना सोनगढ़ तालुकाना अमालगुंडी गामे पीवाना पाणी नी मुश्किली नो अहेवाल प्रसारित कर्यो हतो। कैबिनेट मंत्री कुंवरजी बावड़िया ए अहेवाल ने पगले तात्कालिक संलग्न अधिकारियों ने फोन पर बातचीत करी त्वरित निराकरण लावा सूचना आपी। कुंवरजी बावड़िया ए अहेवाल ने ट्वीट करी जानकारी आपी। तो कुंवरजी बावड़िया न्यूज 18 अहेवाल की नोंध लीधी है और जे अमलगुंडी गाम छे तेमना पीवाना पानी की 25 वर्ष जूनी समस्या छे। नागरिकों परेशान छे त्यारे आ समस्या ने लईने न्यूज 18 अहेवाल की नोंध लेता कैबिनेट मंत्रीए जिल्लाना अधिकारीओ साथे वातचीत करी तापीना जिल्लाना अधिकारीओ साथे वातचीत करी अने आ समस्यानो त्वरित धोरण निकाल लावा माटे सूचना आपी छे। न्यूज 18 गुजराती ना अहेवाल नी असर जोवा मळी। कैबिनेट मंत्री ए पण आ अहेवाल नी नोंध लीधी अने तापी ना आ जे गामो पण छे के ज्यां वर्षोथी पाणी नथी आवतुं त्यां पाणी शा कारणे नथी आवतुं अने शा माटे अधिकारीओ आ गाममां जई नथी रह्या अने आ समस्याने सोल्व नथी करी रह्या तेना लईने पूछपरछ करी छे। अधिकारीओ पासेथी विगतो मेळवी छे। साथे कुंवरजी बावड़ियाए ट्विटर पर न्यूज 18 ना अहेवालने टાંકીને જાણકારી પણ આપી છે કે તેઓએ આ અંગે અધિકારીઓ પાસેથી ફોલોઅપ લીધું છે। પાણીના બેડા લઈને ભટકતા લોકો પાણી વિનાના હેન્ડપંપ તળિયા જાટક બની ગયા છે કુવા ચેકડેમમાં ચકલિયું પીવે એમ નથી તો સરકારે મૂકેલી નળની ચકલીઓ ખુદ પાણી માટે તરસે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ નિર્જળ વિસ્તાર એ છે જ્યાંથી પસાર થાય છે સૂર્યપુત્રી તાપી નદી। ઉકાઈ ડેમ અહીંથી માત્ર 23 કિલોમીટર દૂર છે, પણ છતાં સોનગઢના કેટલાક ગામડામાં પીવા માટે પાણી નથી મળી રહ્યું। આમલગુંડી, વડપાડા, ચીમેર, મલંગદેવ, કુમકુવા, દોણ, ખાંજર, મેઢા સહિતના ગામોના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંતરિયાળ વિસ્તારના લોકોની સમસ્યા જાણી। અહીં મહિલાઓએ પાણી ભરવા માટે બેડા લઈને દૂર દૂર સુધી જવું પડે છે। કેટલાક ગામમાં તો પાણીના સ્ત્રોત એટલા દૂર છે કે ગામના પુરુષો બાઇક પર કેરબા લઈને પાણી ભરવા માટે મજબૂર છે। 1500ની વસ્તી ધરાવતા વડપાડા ગામમાં તો 100થી વધુ હેન્ડપંપ છે, 15 જેટલા કૂવા છે, 10થી વધુ ટાંકીઓ મુકાયેલી છે, પરંતુ હાલ બધું જ ખાલી કામ છે। સરકાર તરફથી ટેન્કર પણ નથી ચાલી રહ્યા। 20-25 વર્ષથી હું જાણું છું ત્યારથી સમસ્યા છે જ। સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ કે બોર કરવાથી પાણીનું સ્થળ નહીં આવે, તેના કરતાં આપણે કૂવા કરીએ, એક ફળિયામાં એક કૂવો કરીએ અને મોટા તળાવો કરીએ, જે વરસાદી પાણી આવે છે એનું રોકાણ થાય, એટલે આ તળ ઊંચું આવે, એ રજૂઆત અમે કરી છે। આગળ પણ અમે ગાંધીનગર ગયા હતા, ત્યાં પણ ફાઇલ બનાવીને આપી હતી, તો છતાં એનો નિકાલ નહીં આવેલો। બીજું મારે કંઈ નથી કહેવાનું કે અમારા ગામમાં એક સારી પાણીની સુવિધા થાય, અને એક સાહેબોની આટલી નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં એક સારું કૂવાની કે તળાવની કે કંઈ બી કશુંની પણ અમને એક પાણીની સુવિધા સારી મળે શકે, એ જ અમારી નમ્ર વિનંતી છે સાહેબોને। ન્યૂઝ 18 ગુજરાતી આ ગામોની મુલાકાતે પહોંચેલા મામલતદાર લાંબા ગાળાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો, પણ સવાલ એ છે કે હાલ પીવાના પાણી માટે ગ્રામજનોનું શું મદદ મળશે? જ્યાં પણ પાણીના બોર સુકાય છે તો ત્યાં નજીકથી પાઇપલાઇનથી પાણી આપીએ છીએ, અને એક અહીંયા તળાવોનું નિર્માણ થયું છે, એનાથી પાણીના સ્તરમાં પણ ઘણો બધો વધારો થાય છે। હજી પણ વધુ તળાવો ઊંડા ઉતારવા, પાળ મજબૂત કરવી વગેરે કામ ચાલુ છે। બીજા 2-3 નવા તળાવ પણ
મનરેગા હેઠળ કામ ચાલુ છે અને ખાસ કરીને તમે વાત કરી તાપીથી નદીથી એકદમ નજીક છે તો એક પાણીની પાઇપલાઇન સીધી અહીંયા પીવાના પાણીની પાઇપલાઇન એ માટેનો પ્રોજેક્ટ પણ હાથમાં છે. જ્યારે અહીં પીવા માટે જ પાણી નથી ત્યારે ખેડૂતોની કેવી દશા હશે એ સમજી શકાય છે. વિસ્તારની જમીનમાં ચોમાસા સિવાય તણખલું પણ નથી થતું. માની લઈએ કે કોઈ સમસ્યા અને અડચણ હશે પણ 25-25 વર્ષ સુધી સમસ્યા ઠેરની ઠેર હોય તો દોષ કોનો એ કહેવાની જરૂર નથી. હેમંત ગામિત સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. નવસારીના આદિવાસી વિસ્તારના માડા વખડકમાં 2000થી વધુ લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં કેલિયા ડેમ પાણી પુરવઠા યોજનામાં ટાંકી તો બનાવાઈ પરંતુ 15 વર્ષથી ટાંકીમાં ટીપું પણ પાણી નથી આવ્યું, જેના માટે લોકોને હવે પાણી માટે તરસવું પડે છે. માડા વખડક ગામમાં પાણી મળી રહે તે માટે 1 કરોડથી વધુના ખર્ચે 6000 લીટરની ટાંકી બનાવાઈ હતી, સાથે જ સ્ટોરેજ વેલ પણ બનાવાયો. પરંતુ વર્ષ 2005 બાદ એટલે કે 15 વર્ષથી ટાંકીમાં ટીપું પણ પાણી આવ્યું નથી, જેને લઈને આ વિસ્તારના લોકો ટાંકી હોવા છતાં પીવાના પાણીથી વંચિત છે. 2000ની વસ્તી ધરાવતા આ ગામના ઘણા લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેમને પીવાના પાણી માટે દૂર સુધી જવું પડે છે. પીવાના પાણીની તો સ્થિતિ આવી છે, સાથે પશુઓ માટે પણ આ ગામના લોકોને દૂર સુધી પાણી લેવા જવું પડે છે. આ સંબંધિત અધિકારીઓનો ન્યૂઝ 18ની ટીમે સંપર્ક કર્યો. અધિકારીઓનું કહેવું છે કે યોજના સારી રીતે ચાલે છે અને કોઈ તકલીફ નથી. જો કે જમીની હકીકત અલગ છે. આ વિસ્તાર પાસે જૂજ અને કેલિયા ડેમ છે, જેમાં જૂજ ડેમ પર 17 ગામો અને કેલિયા ડેમ પર 7 ગામો આધારિત છે. ડુંગરાળ વિસ્તાર હોય, પાણી પુરવઠાની મોટી સ્કીમ બનાવી અહીંયા કોઈ પણ હાલતમાં અત્યારે જર્જરિત હાલતમાં છે. લોકોને આજ સુધી પાણી મળ્યું નથી. જે અગાઉ ગ્રાન્ટ પાસ કરવા માટે ટેન્કરથી પાણી ભરીને પાસ કરીને જતા રહેલ, આજ સુધી કોઈ અધિકારી કે પાણી પુરવઠાનો કોઈ માણસ અહીંયા આવતા નથી. કેટલા સમય પહેલા બની? આ 12-15 વર્ષ પહેલાં બની છે. અત્યારે સરકારશ્રીના જે નળ સે જળ કાર્યક્રમ છે એ કાર્યક્રમ હેઠળ અમે કેલિયા જૂથ પાણી પુરવઠા 12.53 લાખ રૂપિયા ગ્રોસ એમાઉન્ટ તરીકે અમને મંજૂરી મળી છે. એ યોજનાની અમે કામગીરી અત્યારે શરૂઆત ટેન્ડર થઈ ગયા છે, ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે અને એની જે તે મંજૂરી સ્થળે છે. હવે જે અમને મંજૂરી મળી જાય તે જે તે ગામમાં અમે કામગીરી પૂર્ણ કરી લોકોને ઘરે ઘરે પાણી પુરવઠા મળી રહે એ રીતે આયોજન કરી રહ્યા છે. 4 બેઠકમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રદ, આ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કાર્યક્રમ હતો, કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાતા આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. અમદાવાદમાં વરસાદને કારણે લેવાયો છે નિર્ણય, કેન્દ્રીય ગૃહમંત્રી આપવાના હતા વર્ચ્યુઅલી હાજરી, જોકે આ કાર્યક્રમ રદ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, આજે પર્યાવરણ દિવસ અને આજનો જે કાર્યક્રમ છે એ રદ થયો છે, શું વધુ વિગત આવી રહી છે? જી બિલકુલ પંકજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભા છે તેની અંદર આવેલી 4 વિધાનસભાઓની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ જે વૃક્ષારોપણના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ચ્યુઅલી હાજરી આપવાના હતા. પરંતુ હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, આ તો આ દ્રશ્યોની અંદર સ્પષ્ટ રીતે જણાય આવે છે કે આ કાર્યક્રમ છે એ કયા કારણોસર રદ થયેલો છે. ખાસ કરીને જો વાત કરીએ તો ગઈકાલ મોડી રાત્રે જે રીતે વરસાદ વરસેલો હતો અને ત્યારબાદ જે સ્થિતિ એ સર્જાઈ હતી તેના કારણે આ જે કાર્યક્રમ સ્થળ છે, આ ગોતા ખાતેનું કાર્યક્રમ સ્થળ છે અને અહીં જે 40,000 જેટલા વૃક્ષો છે તેનું વાવેતર એ થવાનું હતું, અહીં અર્બન ફોરેસ્ટ બનવાનું હતું. પરંતુ જે રીતના દ્રશ્યો હાલ તમે જોઈ રહેલા છો તો ભારે વરસાદ પડવાના કારણે આ જે પ્લોટ છે તેની અંદર પાણી ભરાઈ ગયેલા છે અને કાર્યક્રમ સ્થળ છે તે સંપૂર્ણપણે આ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે તે પ્રકારના દ્રશ્યો આ જોવા મળી રહેલા છે. એટલા માટે જ આ જે કાર્યક્રમ છે તે રદ કરવામાં આવેલા હતા. આ ઉપરાંત જો વાત કરીએ તો ઘાટલોડિયા વિધાનસભાની અંદર આ કાર્યક્રમ થવાનો હતો, સાણંદ વિધાનસભામાં કાર્યક્રમ થવાનો હતો, 4 વિધાનસભાઓની અંદર આ કાર્યક્રમ થવાના હતા તે રદ કરવામાં આવેલા છે. હવે નવો સમય છે એ બપોરે 12 વાગ્યા બાદ જાણ કરવામાં આવશે. પરંતુ હાલ કેન્દ્રીય ગૃહમંત્રીનો જે આ કાર્યક્રમ છે તે એ રદ કરવામાં આવેલો છે અને હાલ તમે જે રીતે જોઈ રહેલા છો તો કોર્પોરેશન તંત્ર પણ આજે ફરીથી જે કાર્યક્રમ છે તેને તૈયાર કરવા માટે, તે સ્થળ તૈયાર કરવા માટે તાબડતોબ પોતાના જે મજૂરો છે તેને લગાવી દીધેલા છે અને
हाल अही कार्यक्रम स्थल छे तेनी बहार स्टेज बनावा माटेनी जे तैयारीओ छे ते थई रहेली छे अने ताबड़तोब रीते जे काम छे ते चालू करी देवामां आवेलुं छे। चोक्कस ज्यारे प्रजाना प्रश्नो होय त्यारे पण आज रीते कॉर्पोरेशन तंत्र ए काम करतुं होय तो खूब सारी बाबत छे, परंतु हाल जे कार्यक्रम स्थळ छे तेनी अंदर पाणी गरकाव थई गेलो छे ने तेमां पण खास करी अने केन्द्रीय गृहमंत्री अमित शाह आ कार्यक्रमनी अंदर हाजरी आपवाना हता, वर्च्युअली हाजरी आपवाना हता ने ते ज कारणोसर आ जे कार्यक्रम छे ते हाल પૂરતો મોકૂફ રાખવામાં આવેલો છે। 12 વાગ્યા પછી નવો સમય આપવામાં આવશે અને હાલ તાબડતોબ છે તે કામગીરી કરવામાં આવી રહેલી છે। જી જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજનો જે કાર્યક્રમ અમદાવાદના ગોતા ખાતે જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે તેમાં પણ આ કાર્યક્રમનું આયોજન હતું। જોકે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજરી પણ આપવાના હતા, વરસાદને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। નેટવર્ક